રક્ષાબંધન ભાઈ બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારોમાં રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખૂણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે, પરંતુ તેની ઉજવવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી પૂર્ણિમાના નામથી ઉજવાય છે, ત્યાં પશ્ચિમ ભારતમાં આ તહેવારને નારિયેળી પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજિત થયા હતા ત્યારે ઇન્દ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યા હતા ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારીને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દીધી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેમને નિભાવતા રહ્યા. જ્યારે રાજા પોરસ અને સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે રાજા પોરસની પત્નીએ સિકંદરથી તેમની રક્ષા માટે હાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું. તેને પણ રક્ષાબંધનનું એક જ સ્વરૂપ માનવામાં આવે છે. ભારતના ઇતિહાસમાં રક્ષાબંધનનું વધુ એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુર શાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપૂર્ણ પ્રયત્ન કરે છે, પરંતુ દુશ્મનોના આગળ વધતા પગલાઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતીએ જોહર વ્રત ધારણ કરી લે છે. આધુનિક ઇતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે જ્યારે નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિન્દુ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષાસૂત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો. પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઇતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી જોવા મળે છે, પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપૂર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક બની ગયું છે, જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જિંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવવામાં આવતો પર્વ નથી, પરંતુ ભાઈ આખી જિંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આજે ડીસામાં પણ ભાઈ બહેનના આ પવિત્ર પ્રેમના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આજે બહેનોએ હેતથી તેમના ભાઈઓની કલાઈ પર રક્ષા સ્વરૂપે રાખી બાંધી હતી. આજે ભાઈઓની કલાઈ પર બહેનોએ રાખડી બાંધી હતી તો ભાઈઓ દ્વારા તેમને બહેનોને વિવિધ ભેટ પણ આપવામાં આવી હતી.